નમસ્કાર દર્શક મિત્રો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ની સ્થાનિક અદાલતે શનિવારે આપ ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા દેવી સહિતના સાત લોકો સામે નોંધાયેલા રમખાણો અને ખંડણીના કથિત કેસ ધરપકડ કરાયેલા ત્રણ વ્યક્તિઓની જામીન અરજી ફગાવી દીધી છે આ સાથે ત્રણેય લોકોની ધરપકડ કરાયેલા વ્યક્તિઓની દસ દિવસના રિમાન્ડ ની કરતી પોલીસની અરજીને પણ ફગાવી દીધી છે નર્મદા જિલ્લા પોલીસે ત્રણેય આરોપીના દસ દિવસના રિમાન્ડ મેળવવા માટે જિલ્લા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે અમે જિલ્લા સેશન કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી છે બીજી તરફ ગોપાલ ઇટાલિયા કહ્યું કે ચૈતર વસાવા માટે આગોતરા જામીન માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવા આપ રાષ્ટ્રીય સમિતિ પાસેથી કાનૂની અભિપ્રાય માંગવામાં આવે છે આ બાજુ આપના ગુજરાત એકમે શનિવારે આક્ષેપ કર્યો હતો કે તેના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવા સામે બનાવટી કરવામાં આવી છે કારણ કે શાસક ભાજપ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે આદિવાસી નેતા આવતા વર્ષે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર ન કરે કે ના લડે આપને જણાવી દઈએ કે ધારાસભ્ય ચૈતર વસાવાનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી ધન્યવાદ